નમસ્તે મિત્રો આપ આપસોનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં આજે વાત કરીશું કે જે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે જમીન ખરીદ બાબતે તો શું નિર્ણય છે આપણે આજે ઓફિશિયલ માહિતી જાણીશું નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો લાઇક કરતા રહેજો અને તમારા દરેક મિત્રો સુધી શેર કરજો જેથી જમીન બાબત કે અવનવી જે પણ રાજ્ય સરકારની અને ભારત સરકારની માહિતી છે એ આપને મળી રહે તો બાજુનું બેલ લાઈકોન પણ દબાવવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો શરૂ કરીએ કે જમીન ખરીદ બાબતે અને બીજો જે બિન ખેડૂત છે તે બાબતે શું નિર્ણય લીધો છે તો આ માહિતી તમે જોઈ શકો છો કે મિત્રો ગુજરાત માહિતી બ્યુરો ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે તારીખ મિત્રો વીસ ઓગસ્ટના રોજ પ્રકાશિત કરવામાં આવેલ છે રાજ્યમાં જમીન ખરીદી અંગે ગણોત કાયદામાં ક્રાંતિકારી મહેસૂલી સુધારા કરતા મુખ્યમંત્રી શ્રી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયો મહત્વ મહત્ત્વપૂર્ણ નિર્ણય મહેસૂલી પ્રક્રિયાના સરળીકરણ પારદર્શિતા સ્વચ્છ વહીવટની અનેક પહેલમાં વધુ એક સીમાચિહ્ન રાજ્યમાં હવે કૃષિ પશુપાલન યુનિવર્સિટી મેડિકલ ઇજનેરી કોલેજો કે અન્ય શૈક્ષણિક હેતુસર ખેતીની જમીન ખરીદવા માટે જિલ્લા કલેક્ટરની પૂરો પરવાનગી લેવી નહીં પડે કૃષિ પશુપાલન શિક્ષણ આરોગ્ય સહિત ઔદ્યોગિક વિકાસને મળશે વેગ તો જાણીએ મિત્રો બીજું છે મિત્રો મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ કરેલ નિર્ણયથી ઉદ્યોગ સાહસિકોને મહેસૂલી પ્રશ્નોમાં પડતી મુશ્કેલી નિવારવી શકાશે અત્યાર સુધી પડતર રહેલ જમીનનો સક્ષમ ઉપયોગ થઈ શકશે રાજ્યમાં બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પરપેઝ માટે ખરીદેલી જમીનનો ઔદ્યોગિક હેતુનો ઉપયોગ શક્ય ન હોય તો જીડીસીઆરની જોગવાઈઓ મુજબ ઉદ્યોગ સિવાયના અન્ય હેતુ માટે જમીન વેચાણ થઈ શકશે ત્યારબાદ છે મિત્રો પ્રમાણપત્ર મળ્યા બાદના ત્રણથી પાંચ વર્ષ માટે સો ટકા પાંચથી સાત વર્ષ માટે સાઠ ટકા સાતથી દસ વર્ષ માટે ત્રીસ ટકા અને દસ વર્ષ પછી પચીસ ટકા વર્તમાન જંત્રીની નક્કી કરેલ કિંમતે જમ આવી જમીન વેચાણ કરી શકાશે તો જોઈએ મિત્રો શું નિર્ણય લીધો છે મુખ્યમંત્રી શ્રીના અધ્યક્ષસ્થાને બુધવારે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે ગણવત કાયદાની જોગવાઈઓમાં આ હેતુસર મહત્વપૂર્ણ સુધારો કરવાનો નિર્ણય લીધો છે તો તેની અંદર મિત્રો રાજ્ય મંત્રીમંડળના આ નિર્ણય મુજબ સમગ્ર રાજ્યમાં હવે કૃષિ યુનિવર્સિટી પશુપાલન યુનિવર્સિટી મેડિકલ કોલેજ ઇન્જિનિયરિંગ કોલેજ કે અન્ય શૈક્ષણિક હેતુસર ખેતીની જમીન ખરીદવા માટે જિલ્લા કલેક્ટરની પૂર્વ પરવાનગી મંજૂરી લેવી નહીં પડે આવી જમીનની ખરીદી કર્યા બાદ આ એક મહિનામાં જિલ્લા કલેક્ટરને જાણ કરી બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પર્પઝની જેમ જ જરૂરી પ્રમાણપત્રો મેળવીને નિયત સમયમાં પ્રોજેક્ટ કામગીરી કરી શકાશે ભૂતકાળમાં આવી જમીન ખરીદી માટે બિનખેડૂત સંસ્થાઓ કે વ્યક્તિઓ એ જિલ્લા કલેક્ટર પાસે મંજૂરી મેળવવાનું આવશ્યક હોવાના પરિણામે લોબા સમય સુધી ટાઇટલ ક્લિયરન્સ ઇન્સ્પેક્શન વગેરેમાં જતો સમય અને પ્રોજેક્ટ શરૂ કરવામાં થતા વિલંબની સમસ્યાનો હવે નવી ક્રાંતિકારી વ્યવસ્થામાં અંત આવશે ગુજરાત મેડિકલ એન્જિનિયરિંગ અને વ્યવસાયિક શૈક્ષણિક ક્ષેત્રે સાથોસાથ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સહિતનું હબ બન્યું છે ત્યારે મુખ્યમંત્રી શ્રી કૃષિ પશુપાલન યુનિવર્સિટી તેમજ તબીબી ઇઝનેરી શિક્ષણ અને અન્ય શૈક્ષણિક હેતુઓ માટે સરળતાઈ જમીન ઉપલબ્ધ થઈ શકે તેવા ઉદાત્ત ભાવથી રાજ્યમાં હવે હોલિસ્ટિક ડેવલપમેન્ટની નવી સુધા ખોલી આપી છે નવી દિશા ખોલી આપી છે ગુજરાત વાયબ્રન્ટની મિત્રો સફળતાની અને રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગ ક્ષેત્રને આ બધા પ્રોત્સાહનને પગલે બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે ઉદ્યોગોના વિકાસને પરિણામે રોજગારીની તકો પણ વિશાળ પાયે ઊભી થયેલી છે ત્યારબાદ મિત્રો જોઈએ ઔદ્યોગિક ક્ષેત્રને વધુ પ્રોત્સાહન માટે રાજ્ય સરકારે ગણોત કાયદામાં પણ સુધારાઓ માટે મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય કર્યો છે તદ્દનુસાર મિત્રો જે રીતે આપણે બોનાફાઇડ ઇન્સ્ટલ પર્પઝ માટે જો જમીનની જમીન ખરીદી હોય પરંતુ ઔદ્યોગિક હેતુનો ઉપયોગ શક્ય ન હોય તેવા કિસ્સામાં જેડીસીઆરની જોગવાઈઓ મુજબ ઉદ્યોગ સિવાયના અન્ય હેતુ માટે પણ જમીન વેચી શકાશે તો આપણે જે રીતે તંત્રીની જંત્રીની વાત કરી કે કેવી રીતે ભરવી ત્યાર પછી મિત્રો આવી જમીનના કિસ્સામાં કંપનીના મર્જર જોઈન્ટ વેન્ચર એમાલ્ગેશન કે પોતાની પેટા કંપની ગ્રુપ કંપની અથવા સહયોગી કંપનીને તબદીલ કરાયેલ જમીન વેચાણ ગણવામાં આવશે નહીં આ વ્યવહારોમાં જંત્રીની માત્ર દસ ટકા કિંમત પ્રીમિયમ ભરીને તબદીલ થઈ શકશે ત્યાર પછી મિત્રો ડેટ રિકવરી દેવા વસૂલી એનસીટી લિક્વિડેટર કે નાણાકીય સંસ્થાઓ મારફતે થતી હરાજીમાં આવી જમીનો ખરીદનારે હરાજી હુકમના સાઠ દિવસમાં જંત્રીના ફક્ત દસ ટકા પ્રીમિયમ ભરવાનું રહેશે તો આ રીતે ઘણા બધા મિત્રો નિર્ણય લીધા છે તો આપ જોઈ શકો છો એટલે કે મિત્રો કોઈ પણ બિનખેડૂત વ્યક્તિ છે એ પોતે જમીન ખરીદી કરી શકશે જે રીતે ઉપર વાત કરી કે પોતે પશુપાલન કૃષિ ક્ષેત્રે કે જ્યાં પણ એ કરવા માગે છે જમીન તો એ જમીન ખરીદી શકશે અત્યારે મિત્રો આપણી પાસે આટલી જ માહિતી આવેલી છે કે જે રીતે અહીં લખેલું છે કે ભૂતકાળમાં મિત્રો આવી જમીન ખરીદ માટે બિનખેડૂત સંસ્થાઓ કે વ્યક્તિઓ જે બિનખેડૂત છે તેમને મિત્રો ટાઇટલ ક્લિયર માટે કલેક્ટર પાસે મંજૂરી લેવાનું આવશ્યક હતું પરંતુ હવે શું પ્રથમ એ પોતે પહેલાં જમીન ખરીદી શકશે અને પછી એ પોતે મંજૂરી માટે એપ્લાય કરી શકશે એ પ્રકારનો નિર્ણય છે તો તમે જોઈ શકો છો તો કૃષિ યુનિવર્સિટી પશુપાલન યુનિવર્સિટી મેડિકલ કોલેજ ઇજનેરી કોલેજ કે અન્ય શૈક્ષણિક હેતુસર ખેતીની જમીન ખરીદવા માટે હવે જિલ્લા કલેક્ટરની પૂર્વ પરવાનગી મંજૂરી નહીં લેવી પડે વધુ માહિતી મિત્રો જ્યારે પણ સરકારની ઓફિશિયલ આ તો ફક્ત માહિતી છે એ માહિતી ખાતા દ્વારા પરંતુ જ્યારે તેના ઓફિશિયલ લેટરો આવશે તેના ઠરાવો થશે પરિપત્રો થશે ત્યારે તમને વધુ માહિતી આપીશું અત્યારે તો અમારા સુધી આટલી જ માહિતી આવેલી છે તો જાણીશું સંપૂર્ણ વિગતવાર જેમ જેમ આપણી પાસે માહિતી આવી જ આવતી જશે કે બિનખેડૂત માટે શું છે સંસ્થાઓ માટે શું છે કઈ રીતે જમીન ખરીદવી તમામ વિગતો જ્યારે સરકારનો ઠરાવ અને તમામ પ્રકારની માહિતી અમારી પાસે આવશે ત્યારે તમને એક અલગથી વિડીયો બનાવી અને સમજૂતી આપીશું અત્યારે તો ફક્ત આ જે મિત્રો માહિતી જણાવી એટલી જ માહિતી અમારી પાસે આવેલી છે થેન્ક યુ આભાર જય હિન્દ જય ભારત અને જય જય ગરવી ગુજરાત ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ